ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, મજામાં ને? આગળના વિડીયોમાં આપણે ભોજન કરતા હતા, બરાબર ને? ભોજનનો સમય થયો હતો. આપણે દરેક બાળકને વેચવામાં આવેલ બિસ્કિટ, નારંગી અને કેરાની સંખ્યાની ગણતરી કરી હતી. ચાલો તો હવે એમાં થોડું આગળ જોઈએ. એ જ પાના પર, પાના નંબર 30 ઉપર જ નીચે જુઓ. મંજીત અને ભાનુએ ઝડપથી પોતાનું ખાવાનું પૂરું કર્યું અને સમય પસાર કરવા એકબીજાને ઉખાણા પૂછવા લાગ્યા. શું પૂછવા લાગ્યા? ઉખાણા પૂછવા લાગ્યા. મંજીત, 100 અને 150ની બરાબર વચ્ચે આવતી સંખ્યા મને કહો. શું કીધું? 100 અને 150ની બરાબર વચ્ચે આવતી સંખ્યા મને કહો. તો મિત્રો, ચોપડીમાં તમને જવાબ આપેલો જ છે. તો કેટલી આવશે? 125. કઈ સંખ્યા આવશે? 125, બરાબર. હવે આગળ. મંજીત, સાચું, હવે તું પૂછ. બીજા બાળકો પણ તેમાં જોડાયા અને બધા ઉખાણા પૂછવા લાગ્યા. હવે કહો, પહેલું ઉખાણ. મેં મારા 4 મિત્રોને 4 ચોકલેટ આપી. મારી પાસે 3 વધી તો મારી પાસે કુલ કેટલી ચોકલેટ હતી? કે મેં મારા 4 મિત્રોને 4 ચોકલેટ આપી. મારી પાસે 3 વધી તો મારી પાસે કુલ કેટલી ચોકલેટ હતી? હવે આપણે ગણતરી કરીએ, બરાબર. આપણે શું શોધવાનું છે? ચોકલેટની કુલ સંખ્યા. ચોકલેટની કુલ સંખ્યા બરાબર ચોકલેટ મરેલ મિત્રની સંખ્યા ગુણ્યા દરેકની વહેંચેલી ચોકલેટની સંખ્યા પ્લસ વધેલી ચોકલેટ. હવે ચોકલેટ મળેલ મિત્રની સંખ્યા, તો કેટલા મિત્રને? 4 મિત્રને, એટલે 4 ગુણ્યા દરેકને વેચેલી ચોકલેટની સંખ્યા. કેટલી વેચી છે? 4 4, એટલે 4 પ્લસ મારી પાસે 3 વધી. કેટલી વધી? 3 વધી, એટલે આ 4 અને આ 4 બંનેનો શું થશે? ગુણાકાર, એટલે 4 6 16 પ્લસ કેટલા છે? 3 બરાબર કેટલા થશે? 16 + 3 કેટલા થશે? 19 બરાબર. એટલે કુલ કેટલી ચોકલેટ હતી? તો કે 19 ચોકલેટ હતી. કેટલી ચોકલેટ હતી? 19 ચોકલેટ હતી. ખ, 3 5 અને 7ની મદદથી તમે કઈ સંખ્યા બનાવી શકો છો? તમને બે સંખ્યા આપેલી છે, 357 અને 537. આ સિવાયની બીજી સંખ્યા આપણે બનાવવાની છે. તો આપણને કઈ સંખ્યા આપી છે? 3 5 અને 7. આ 3 અંક આપેલા છે. આ 3 અંકની મદદથી આપણે અલગ અલગ સંખ્યા બનાવવાની છે. ચાલો, તો પહેલા આપણને એક સંખ્યા આપી છે 357, બરાબર. હવે આ 3 ને હું જગ્યા ઉપર જ રાખું છું, 3 ને ખસેડતી નથી. હવે આ 5 અને 7, તો 5 અને 7 આવી ગયા. તો પહેલા હવે શું લખું? 7 અને પછી 5, બની ગઈ એક સંખ્યા. હવે બીજી જોઈએ. બીજી તમને આપેલી છે 537, એટલે 5 3 અને 7 આપેલા છે. આપણે 5 ને એના સ્થાન પહેલા લખી દઈએ, પછી શું લખીશું? 7 લખીશું અને પછી 3, બરાબર. એટલે કઈ સંખ્યા થઈ ગઈ? 500
टोटे। हवे आपणे पहला सात ने लखीए, कोने लखीए? सात ने, पछी त्रण अने पांच, तो कई संख्या थई गई? 735। हवे सात ने आपणे जग्या पर पहला ज लखीए, હવે પહેલા આપણે 3 લખેલા હતા તેની જગ્યાએ આપણે શું લખીશું? 5 લખીશું અને પછી 3 લખીશું, તો કઈ સંખ્યા બની? 753। તો આજે તમને 3 અંક આપ્યા છે, 3 5 અને 7, તેની મદદથી કુલ આપણે 6 સંખ્યાઓ બનાવી શકીએ છીએ। જોઈએ ગ, એવી સંખ્યા જેમાં 8 વધારતા તે બમણી થઈ જાય તે સંખ્યા કઈ? હવે મિત્રો બમણી થઈ જાય, બમણી એટલે કે ડબલ। હવે 1 હોય તો 1 ના કેટલા થાય? 2 થાય, 2 ના 4, 3 ના 6, તો એવી કઈ સંખ્યા છે કે જેમાં આપણે 8 ઉમેરીએ તો એ ડબલ થઈ જાય? હવે આપણે 1 માં 8 ઉમેરીએ તો 9 થાય, પણ 1 ના બમણી કેટલી થાય? 2 થાય, 2 માં 8 ઉમેરીએ તો 10 થાય, 3 માં 8 ઉમેરીએ તો 11 થાય, પણ 3 ની બમણી કેટલી છે? 6, 4 માં 8 ઉમેરીએ તો 12 થાય, 5 માં 8 ઉમેરીએ તો 13 થાય, 6 માં 8 ઉમેરીએ તો 14 થાય, 7 માં 8 ઉમેરીએ તો 15 થાય, 8 માં 8 ઉમેરીએ તો 16 થાય। હવે જુઓ અહીંયા 8 માં 8 ઉમેરીએ તો 16 થાય, એટલે કે 8 ની બમણી પણ કેટલા થાય? 16 થાય, અને આપણે 8 માં 8 ઉમેરીએ તો આપણને કેટલા મળે? 16 મળે। જ્યારે આ બધી સંખ્યામાં તમે જુઓ તો 8 માં આપણે જે સંખ્યામાં 8 ઉમેરીએ તો એની બમણી સંખ્યા આપણને મળતી નથી, એટલે કે એની ડબલ સંખ્યા આપણને મળતી નથી। એક્ઝામ્પલ તરીકે આપણે 5 માં 8 ઉમેરીએ તો આપણને 13 મળે છે, જ્યારે 5 ની બમણી સંખ્યા કઈ છે? 10 છે। એવી જ રીતે અહીંયા જુઓ 10 માં આપણે 8 ઉમેરીએ તો આપણને 18 મળે છે, જ્યારે 10 ની બમણી સંખ્યા કઈ છે? 20 છે। તો કઈ છે એવી સંખ્યા કે જેમાં 8 ઉમેરીએ તો આપણને તેની બમણી મળે? તો આપણે 8 છે, તો તે સંખ્યા કઈ છે? 8, કે જેમાં આપણે 8 ઉમેરીએ તો એની બમણી સંખ્યા 16 મળે છે। ચાલો હવે જોઈએ ગ, એવી સંખ્યા કઈ છે કે જેનો 2 3 અને 5 વડે ભાગાકાર થઈ શકે અને તે 25 અને 50 ની વચ્ચે હોય? બરાબર, હવે મેં અહીંયા લખ્યું છે કે 2 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓ, 3 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓ અને 5 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓ। બરાબર, આપણને પણ કીધું છે ને 2 3 અને 5 વડે ભાગાકાર થઈ શકે, તો અહીંયા ગાડી ભાગાકાર કરવો મીન્સ કે અહીંયા શું લખેલું છે મેં કે 2 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓ। હવે તમે આ 5મા ધોરણમાં જ્યારે જશો ત્યારે તમને અવયવ અને અવયવી વિશે શીખવાનું આવશે। તો આ 2 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા એટલે કે ચાવી છે આ, આપણે આને 2 ના અવયવી કહી શકીએ, આ 3 ના અવયવી અને આ 5 ના અવયવીઓ છે। બરાબર, હવે શું કહે છે? 25 અને 50 ની વચ્ચે હોય, તો આપણે આ 3 3 જે 2 3 અને 5 વડે જે સંખ્યાને ભાગી શકાય છે તો એની અંદર જોઈએ કે કયો અંક બધાની અંદર આવે છે। તો જુઓ અહીંયા 2 ના ઘડિયામાં 6 છે, 3 ના ઘડિયામાં 6 છે, પણ 5 ના ઘડિયામાં 6 નથી। હવે 8 જુઓ તો છે 8 નથી, 10 તો કે 2 ના ઘડિયામાં છે અને 5 ના ઘડિયામાં છે પણ 3 ના ઘડિયામાં નથી, તો આની અંદર બીજો એવો કયો અંક છે કે 3 3 માં આવતો હોય? હવે અહીંયા ગાડી જુઓ 15 છે તો 3 ના ઘડિયામાં 15 આવે અને 5 ના ઘડિયામાં 15 આવે, પણ 2 ના ઘડિયામાં 15 આવતા નથી। હવે અહીંયા 18 તો 2 ના ઘડિયામાં 18 આવે છે, 3 ના ઘડિયામાં 18 આવે છે, પણ 5 ના ઘડિયામાં આવતા નથી। હવે 2 ના ઘડિયામાં જુઓ બીજી એવી સંખ્યા, જો 2 ના ઘડિયામાં 30 આવે છે, 3 ના ઘડિયામાં પણ 30 આવે છે અને 5 ના ઘડિયામાં પણ 30 આવે છે। તો આ સિવાય કોઈ સંખ્યા તમને સરખી દેખાતી હોય એવું છે? આમાં પણ 30 છે, આમાં પણ 30 છે અને આમાં પણ 30 છે, એટલે 3 3 ની અંદર 2 3 અને 5 ના ઘડિયામાં 30 આવે છે। બરાબર, અને 25 અને 50 ની વચ્ચે તો 30 એ 25 ની 50 ની વચ્ચે પણ થયા, બરાબર ને? એટલે 2 3 અને 5 વડે ભાગાકાર થઈ શકે અને જે 25 અને 50 ની વચ્ચે આવતી હોય તેવી સંખ્યા કઈ છે? 30 છે। જોઈએ ચ,
एक नानी कीड़ी एक मिनिट में त्रण सेमी चढ़े छे अने बे सेमी पाछी लपसे छे। तेने बे सेमी चढ़वामां केटलो समय लागे तो आपणे जोईए। कीड़ीए एक मिनिट में पार करेल अंतर बराबर, हवे कीड़ी एक मिनिट में केटलो अंतर पार करे छे? त्रण सेमी बराबर। पण मित्रों जो अहीं त्रण सेमी सेमी ए चढ़े तो छे पण बे सेमी पाछी लपसी जाए छे। केटला? बे सेमी पाछी लपसी जाए छे एटले एक मिनिट में ए चढ़ी तो खरी पण पाछी लपसी गई एटले माइनस केटला थशे? बे सेमी बराबर। हवे त्रण सेमी माइनस बे सेमी एटले के एक सेमी। तो मित्रों कीड़ी एक मिनिट में पार करेल अंतर बराबर एक सेमी, એટલે કીડી એક મિનિટમાં કેટલું અંતર પાર કરે છે? એક સેમી જેટલું। હવે આપણે શું શોધવાનું છે? તેને બે સેમી ચડવામાં કેટલો સમય લાગશે? હવે એક સેમી પાર કરવા માટે એને કેટલો સમય લાગે છે? એક મિનિટ લાગે છે। તો આપણે કેટલા સેમી શોધવાના છે? બે સેમી। તો એને બે સેમી ચડવા માટે કેટલો સમય લાગશે? બે मिनिट। एक सेमी माटे एक मिनिट तो बे सेमी माटे बे मिनिट। आजे बस आटलू ज। आशा छे के तमने समझ पड़ी हसे। हवे नवा वीडियो मां फरी मळीशुं।